અમરેલી જિલ્લાનું આ ખડસલી ગામ, ખડસલી ગામ સંપૂર્ણ મહિલા સંચાલિત ગામ છે. ખડસલી ગામની અંદર ગ્રામ પંચાયત પણ મહિલાઓ ચલાવે છે. આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામની. આ ખડસલી ગામ સાવરકુંડલાથી મહુવા હાઈવે ઉપર 21 કિલોમીટરના અંતરે આવેલું છે. આ હાઈવેથી 1 કિલોમીટરના અંતરે આ ખડસલી ગામ આવેલું છે. ગામની અંદર 1200 જેટલી વસ્તી છે. મોટી સંખ્યામાં લોકો અહીં ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખડસલી ગામની અંદર પરિવહન માટેની ગુજરાત સરકારની GSRTC બસ ટાઈમ સમયે આવે છે. તો સાથે જ ગામની અંદર અભ્યાસની વાત કરવામાં આવે તો ગામની અંદર 1 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ છે. અહીં શાળાઓમાં 11 અને 12 આર્ટ્સ તેમજ સાયન્સનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે. સાથે જ ધોરણ 10 પછી પોલિટેકનિકલ વેટરનરી સાયન્સ એટલે કે પશુ ડૉક્ટરનો કોર્સ પણ અહીં લોકશાળા ખડસલી આવેલું છે, જેમાં ચલાવવામાં આવે છે. તો સાથે જ ગામના બસ સ્ટેન્ડની અંદર આવેલી 2 દુકાનો કે જેમાં 1 કિરાણા સ્ટોર છે, જેનું સંચાલન પણ મહિલા દ્વારા કરવામાં આવે છે. તો સાથે જ ગામની અંદર શાકભાજી તેમજ ગામની અંદર પંડિત દીનદયાળ રાશન જે ગ્રાહક ભંડાર આવેલો છે સરકારનો, એ પણ ખડસલી ગામની અંદર મહિલા ચલાવે છે. સાથે જ આ ગામના વિકાસ માટે ગામના સરપંચો અને ગામના સભ્યો તમામ મહિલાઓ છે, જે એક સાથે મળી અને સારું કાર્ય કરી રહ્યા છે અને ગામને એક અનોખું ઉદાહરણ ધરાવવા માટે નવા નવા પ્રકારના કાર્યો કરી રહ્યા છે. ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, પાણીની સુવિધા, ગટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ગામની પાસે જ એક હેલીપેડ પણ આવેલું છે, જેથી અહીં સાવરકુંડલા તાલુકાના લોકશાળા ખડસલી આવતા મહેમાનો માટે આ હેલીપેડ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અમારે આ સૌરાષ્ટ્ર અને આ કાઠિયાવાડી ધરા એમ કહેવાય, અમારે સાવરકુંડલા તાલુકાનું નાનું એવું ખડસલી ગામ, એમાં અમારે સરસ મજાની રોગશાળા ખડસલી, એમાં અભ્યાસક્રમ બહુ સરસ મજાનો સુંદર ચાલે છે, એમાં વેટરનરીના પશુ ડૉક્ટર માટે એના કોર્સે પણ ચાલે છે. મારું નામ શિલ્પા માલાણી છે, હું ખડસલી ગામની સરપંચ છું અને અમારા ગામની ગ્રામ પંચાયત આખી મહિલા પેનલ બની છે અને 8 સભ્યો છે, બધા મહિલા સભ્યો છે. અમારું ગામમાં 100% ગટર વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે અને 90% શેરીમાં પેઇંગ બ્લોકનું કામે પૂર્ણ થઈ ગયેલ છે અને અમારા ગામમાં આખા ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ સારી છે એમ, અને અમારા ગામમાં પ્રાથમિક શાળામાં બહુ બધી ભૌતિક સુવિધાઓ પણ છે. ધોરણ 1 થી 7 સુધી પ્રાથમિક શાળા અને 12 ધોરણ સુધી પણ અમારા ગામમાં શાળા આવેલી છે. આખા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન છે અને આખા ગામને પાણી પૂરું પાડે છે ને અમારા ગામમાં ધોરણ 12 પછી વેટરનરી સ્કૂલ આવેલી છે અને ગામમાં હેલીપેડ છે અને અમારા ગામમાં તમામ ST બસ પણ આવે છે.